चलो नेक्स्ट डेट का ये भी, तो कि व्याज सहित वेचाणनी, तो व्याज सहित वेचाणनो आपणे જોઈએ છે नेक्स्ट स्टेप, तो कि व्याज सहित वेचाण, वेचाणनी अंदर दर्शनी किंमत जो दर्शनी किंमत ने अंदर आपणे જોઈ શકીએ છીએ 1000 रुपया छे, એને કેટલા રૂપિયા ભાવ, તો કે 10 રૂપિયા ભાવ છે, એટલે 10000 થયા, 300% પ્રીમિયમ છે, તો 10000 ના 300% એટલે 30000 થયા, તો 40000 રૂપિયા બજાર કિંમત થઈ ગઈ દલાલી, મે 40000 નો 1% એટલે 4000 થઈ, વેચાણ છે એટલે બાદ 36000 થયા, એમાંથી વ્યાજ 4 મંથનો 10000 ગુણ્યા 10% અને ગુણ્યા 4 મંથ એટલે 333 થયા, એટલે અહીંયા આવ્યા 35667, 35667 ને કહેવાય મૂકી, તો કોષ્ટકની અંદર 1/11/2007 બેંક ખાતે વ્યાજ સહિત વેચાણ 10333 રૂપિયા, વ્યાજ 35667 રૂપિયા મૂળ કિંમત. કઈ ડેટ આવી, તો કે 30/11 વ્યાજ સહિત ખરીદી વાળી. તો સ્ટેપ નંબર આગળનો વ્યાજ સહિત ખરીદીની અંદર, તો છેલ્લો છે, છેલ્લાની અંદર છે 1000 રૂપિયા, તો દાર્શનિક કિંમત 1000 × 10 એટલે 10000 થઈ ગઈ દાર્શનિક કિંમત, પછી 50% પ્રીમિયમ, તો 10000 અને 50% પ્રીમિયમ એટલે 5000 થઈ ગયા, એ 15000 થઈ ગયા દલાલી, 15000નો 1% એટલે 1500 થયા, સ્ટેમ્પ ડ્યુટી 1000 એટલે 15 × 4 = 75, 500 થયા, વ્યાજ 5 મંથનો છે, તો કે 10000 10% અને 5 મંથ વ્યાજ, વ્યાજ થયું 417, તો મૂળ કિંમત આવી 17083. તો કઈ ડેટ છે, 30/11 વાળી. બેંક ખાતે વ્યાજ સહિત ખરીદી 10000, વ્યાજ કેટલું આવ્યું, 470, તો કે 17083. હવે શું આવ્યું, તો કે આખરનો સ્ટોક અને આખરના સ્ટોકનો વ્યાજ, તો આખરનો સ્ટોક, તો કે શરૂ આખરના સ્ટોક ગણીએ અને આખરના સ્ટોકનું વ્યાજ ગણીએ, તો કે શરૂનો સ્ટોક કેટલો હતો, કે 10000, ખરીદી જોઈ લ્યો કેટલી છે, તો 50, 60, 70, 80 હજાર, વેચાણ જોઈ લ્યો કેટલું છે, તો કે 20નું આ છે, 30નું આ છે, 30 ને 20 50 ને 10 નું આ છે, એટલે 60, તો 30000 પર વ્યાજ કેટલા મંથ છે, તો કે 6 મંથ, તો 10% ગુણ્યા 6 મંથ 1500 રૂપિયા, તો હિસાબી વર્ષ કયા પૂરું થાય, તો કે 31/12/2007
પછી એફ એટલે કે આખરનો સ્ટોક કેટલો હતો કે 30,000 31 12 2007 આખરનું ચઢેલ વ્યાજ કેટલું છે 1500 આ કિંમત આગળ ગોતી લેશું આખરના સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિએ કરવાનું છે તો પહેલાં આવશે કે પહેલાં જાહેર એ પોઝિશન પ્રમાણે આપણે આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરીએ છીએ આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરવા માટે સૌ પ્રથમ આવડી વ્યાજ શરૂઆતની બાકી કેટલી હતી તો કે 10,000 શરૂનો સ્ટોક કેટલો હતો કે 10,000 ત્યારે એની વેલ્યુએશન કેટલી હતી તો કે 11,000 પછી વેચાણ ગયું પહેલું જ વેચાણ તો વેચાણ પહેલું જ વેચાણ કેટલાનું આવ્યું તો કે 20,000 ત્યાર બાદ 20,000 તો આ તો માઇનસમાં આવ્યું ગયું એ માઇનસ 10,000 થયા તો હવે શું આવ્યું કે ખરીદી લઈ લે પેલી ખરીદી કેટલાની છે તો કે 20,000 ત્યારે એનું વેલ્યુએશન કેટલું છે તો કે 33,833 આમાંથી 20માંથી 10 છે એટલે 10,000 જ ભાઈ થાય અહીંયા પાછું વેચાણ આવ્યું કેટલાનું વેચાણ આવ્યું તો કે 30,000 વાળું આવ્યું તો માઇનસ કેટલા થયા 20,000 પાછી લઈ લઈ ખરીદી ખરીદી કેટલાની આવી તો કે 50,000 ત્યારે એનું વેલ્યુએશન કેટલું છે તો કે 73,500 અહીં 30,000 પ્લસ હોય થાય પાછું વેચાણ આવ્યું કેટલાનું વેચાણ આવ્યું તો કે 10,000 તો વધ્યા કેટલા 20,000 ખરીદી 10,000 10,000 ખરીદી આવી એનું વેલ્યુએશન કેટલું છે તો કે 17,083 આખરનો સ્ટોક કેટલો હતો તો કે 20 ને 10 30 અહીંયા કિંમત ક્વેશ્ચન માર્ક્સ તો 50,000 દાર્શનિક કિંમત હોય ત્યારે મૂકી કેટલી હતી તો કે 73,500 તો ત્યારે હવે કેટલા હે 20,000 કેટલા હોય 20,000 ગુણ્યા 73,500 ફેંગ્યા 50,000 એટલે 29,400 તો એ બેનો ટોટલ કેટલો આવે તો કે 46,483 46,483 ચાલો અહીંયા આપણે ટોટલ પેક કરીએ છીએ ટોટલ પેક કરવા માટે અહીંયા 90,000 છે અહીંયા 90,000 જ હોય ચાલો હાલો અહીંયા 90,000 તો અહીંયા 90,000 તો અહીંયા આપણે ટોટલ છે 1,97,900 પૂરા 1,97,900 પૂરા તો અહીંયા તફાવત મળે છે 62,484 એને કહેવાય નફો કૌંસની અંદર નનું ખાતે નફો નનું ખાતે કઈ ડેટ તો કે 31 હિસાબી યર છે ને 31/12 વાળું 31/12/2007 તો 31/12/2007 અહીંયા લખાય વ્યાજ અથવા તો ડિવિડન્ડ કેશન માર્ક્સ
વ્યાજ ડિવિડન્ડ કેટલું આવે છે? તો કે 2999. એ ટોટલ કેટલો છે? તો કે 3583. 3583 આવો સમ છે. 7 માં થોડોક અલગ છે.